વિદ્યાર્થીઓ, ધોરણ 10 આપણે પ્રકરણ 13 પૂરું કર્યું છે અને હવે પ્રકરણ 14 છે આંકડાશાસ્ત્ર, એ ચલાવું છું અને આજે થોડું સમજાવું છું, એ ધ્યાન રાખજો બરાબર. હવે આપણે ધોરણ 9માં માહિતીનું વર્ગીકૃત તેમજ વર્ગીકૃત આવૃત્તિ વિતરણનું વર્ગીકૃત એ વર્ગીકરણ કરવાનો અભ્યાસ કરી લીધો હતો આપણે. આ ઉપરાંત માહિતીને વિવિધ સચિત્ર આલેખો જેવા કે લંબ લેખો, સ્તંભ લેખો, જેમની પહોળાઈ બદલાતી હોય તેવા સ્તંભ લેખો અને આવૃત્તિ બહુગુણનો ચિત્રાત્મક રીતે દર્શાવતો અભ્યાસ. વાસ્તવમાં આપણે અવર્ગીકૃત માહિતીમાં સંખ્યાત્મક પ્રતિનિધિ સ્વરૂપે મધ્યક અને બહુલક જેવા મધ્યવર્તી સ્થિતિમાં માપોનો અભ્યાસ કરીને આગળ જોઈશું બરાબર. હવે દાખલા તરીકે માહિતી પર અવર્ગીકૃત માહિતીમાં માહિતી સુધી વિસ્તૃત કરીને આવૃત્તિ અને સંચય આવૃત્તિ વિતરણની રીત, એટલે એ સંચય આવૃત્તિ જોઈશું બરાબર. હવે અવર્ગીકૃત માહિતીનો મધ્યક તો કોને કહેવાય? તો આપેલ માહિતીના બધા જ અવલોકનની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને અવલોકનનો મધ્યક અથવા તો સરેરાશ કહે છે. તમે પાંચમા ધોરણમાં સરેરાશના દાખલા જોઈ લીધા છે કે બધી સંખ્યા આપણે ઉપર આપેલી હોય એનો બધાનો સરવાળો કરવાનો, નીચે કુલ સંખ્યા વડે એને ભાગવાનો બરાબર, એટલે સરેરાશ કહેવાય બરાબર. જો એન અવલોકન એટલે કે xi એટલે x1, x2, x3 એવી રીતે જેટલી સંખ્યા હોય એને આપણે xn તરીકે કહીશું. તેમને મધ્ય એટલે કે x̅ સૂત્ર પ્રમાણે આપણે લખી શકાય. તો મધ્યકને xની ઉપર લીટ્યું હોય તેને x̅n એવી રીતે આપણે સંકેતરૂપ કહીશું. અને સંકેત સિગ્મા એ ગ્રીક મૂળાક્ષર અને તેનો અર્થ એ સરવાળો થાય છે બરાબર. મધ્યક એટલે કે x̅ x1 x2 પ્લસ x3 પ્લસ x4 એવી રીતે ઉપર લઈ લેવાનું અને અપરમાં કુલ સંખ્યા f1 કેટલા છે એ નીચે સંખ્યા લખી દેવાની બરાબર. આટલું આજે કરાયું છે અને કાલે બીજો ચેપ્ટરમાં જે સમજાવવાનું છે એ સમજાવીશ અને બરાબર આટલું યાદ રાખીને ધ્યાન રાખજો અને પ્રેક્ટિસ બુકમાં અથવા તો ચોપડીનું આગળનું પ્રસ્તાવના છે એ તમે જોજો. ચલો ઓકે.